સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની ટાંકીમાં 7 વર્ષનો માસૂમ ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ડ્રેનેજની ટાંકીમાં ડૂબેલી હાલતમાં મળી આવતા બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી રૂપક એપાર્ટમેન્ટની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની ટાંકીમાં 7 વર્ષનો માસૂમ ડૂબી જતા મોતને ભેટ્યો હતો. બાળકો સાથે રમતા રમતા ક્રિકેટનો બોલ ટાંકીમાં પડ્યો અને લેવા જતા બાળક પણ ટાંકીમાં પડી ગયો હતો. અન્ય બાળકો ડરના મારે ભાગી જતા માસૂમ સુરજ ચક્રધારી સતીશચંદ્ર નાયક પાણીની ટાંકીમાંથી મળી આવતા ખાનગી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી રૂપક એપાર્ટમેન્ટમાં 3 બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે, જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની ટાંકીઓ આવેલી છે. રૂપક એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 2માં અભ્યાસ કરતો સુરજ ચક્રધારી સતીશચંદ્ર નાયક ઉંમર વર્ષ 7 નીચે બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. ક્રિકેટનો બોલ ડ્રેનેજ ટાંકીમાં પડ્યો હતો, જેથી સુરજ લેવા જતા ટાંકીમાં પડી ગયો હતો. અન્ય બાળકો ડરના મારે ભાગી ગયા હતા. પરિવાર બાળક ઘરે ન આવતા શોધવા ગયો હતો, જેની સાથે સોસાયટી વાસીઓ પણ જોડાયા હતા. દરમિયાન ડ્રેનેજ ટાંકીઓમાં તપાસ કરતા સુરજ ડ્રેનેજ ટાંકીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.